આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 સાથે. સબ્જેક્ટનું નામ છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. ચેપ્ટર નંબર 3 પ્રોટેક્ટિવ રિલેસ. તો સ્ક્રીન દરેકને વિઝિબલ છે? ઓકે, હા. તો આપણે સૌથી પહેલા એવું થાય કે સર, પ્રોટેક્શન સિસ્ટમની અંદર પ્રોટેક્ટિવ રિલેની જરૂરિયાત શું છે? તો કે આપણે પ્રોટેક્શન પાવર સિસ્ટમ જે છે એમાં એક સાઈડ ઉપર જનરેટર છે, ટ્રાન્સમિશન લાઈન છે, અને ત્યાંથી લોડ સુધી પાવર જઈ રહ્યો છે. આપણે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પછીથી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં બી શીખ્યા છે. ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં બી આપણે જોયું છે કે ભાઈ, પહેલાં ફીડર આવે, ફીડર પછી ડિસ્ટ્રીબ્યુટર, ને ત્યાં આગળથી આપણા ઘરે પહેલાં મેઇન્સ સુધી સપ્લાય આવે છે. તો આ રીતે સપ્લાય જ્યારે આવતો હોય તો આટલા મોટા નેટવર્કમાં ક્યાંક એવું બની શકે કે આપણી પાસે જે પાવર આવી રહ્યો છે એ પાવર આપણે એક દિશાથી બીજા દિશામાં જવો જોઈએ, મતલબ કે જનરેટરથી લઈને લોડ સુધી જવો જોઈએ. પણ કોઈક વાર એવું બી બની શકે કે એ પાવર ત્યાં સુધી ના જતો હોય, કાં તો કોઈક પેરામીટર વેરી થતા હોય, જેમ કે વોલ્ટેજની વેલ્યુ વધી જાય કે ઘટી જાય, કરંટની વેલ્યુ વધી જાય કે ઘટી જાય, એવી જ રીતે આપણે ફ્રીક્વન્સી છે, પછી ટેમ્પરેચરના બે પેરામીટર છે, એ બધી જ વસ્તુઓ કે જેનાથી એના ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક પર ચેન્જ આવે. તો એ બધા પેરામીટર કે જે એના ઇલેક્ટ્રિકલ પેરામીટરથી સિસ્ટમના પરફોર્મન્સ પર અસર થતું હોય, તો શું થશે કે જ્યારે આવું કંઈક થાય તો તરત જ અથવા તો થોડા સમય પછીથી ત્યાં સિસ્ટમમાં ફેલિયર થઈ જશે, મતલબ કે પાવર ફ્લો બંધ થઈ જાય. તો આપણા ઘરે લાઇટો ના હોય ત્યારે આવું જ કંઈક બન્યું હોય તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે સર, આટલા મોટા નેટવર્કમાં છે તો એના પ્રોટેક્શન માટે કંઈક તો કરવું પડશે ને, કે જેથી કરીને આવી સિચ્યુએશન આવે તો તમને અગાઉથી જાણ કરી દે કોઈ, તો એના માટે તમારે શું કરવું પડે? તો કે સર, એના માટે ઇન્ટેલિજન્ટ ડિવાઇસીસ કંઈક લગાડો કે જે આ બધી વસ્તુને સેન્સ કરે ને તમને કહી શકે. અને એ જ ઇન્ટેલિજન્ટ ડિવાઇસ જે છે એનું નામ છે પ્રોટેક્ટિવ રિલે. તો રિલે જે છે એક ઇન્ટેલિજન્ટ ડિવાઇસ છે કે જે આવી એબનોર્મલિટી અથવા તો ઓવરલોડની કન્ડિશનને જે કંઈ બી હશે એ બધું કન્ટિન્યુઅસલી ડિટેક્ટ કરી શકે છે. એમાં અત્યારે ડિજિટલ રિલે સૌથી વધારે આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ વર્ષોથી ડિજિટલ રિલે સિસ્ટમમાં નહોતા. હજી બી ઘણી જગ્યા પર આપણા દેશમાં, ઇન્ડિયામાં તમે જોવા જાઓ તો એનાલોગ પ્રકારના રિલે છે, કે જે એનાલોગ રિલેની અંદર તમે એઆઈ સબ્જેક્ટની અંદર આપણે ભણી ગયા છે મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ, એ જ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ પરથી જ આપણા રિલેના કન્સ્ટ્રક્શનની અંદર બધું બી છે. તો એ ડિસ્ક ટાઈપ છે, ઇન્ડક્શન કપ ટાઈપ છે, આ બધી અલગ અલગ ટાઈપની રિલેઝ આપણે આગળ ભણવાના જ છીએ કન્સ્ટ્રક્શન વેલ્સ. તો એ જ બધા બેસિક નોલેજ સાથે આપણે આ ચેપ્ટર ચાલુ કરીએ. તો આગળ બી મેં તમને કીધું કે પ્રોટેક્ટિવ રિલે જે છે એ પાવર સિસ્ટમ પ્રોટેક્શનમાં એક ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ છે. એકચ્યુઅલી પ્રોટેક્શન સિસ્ટમનું બ્રેઇન જ તમારું રિલે છે, કેમ કે રિલે જે છે ને એ સીટી અને પીટી પાસેથી ઇનપુટ લે છે. ઇનપુટ મતલબ કે સીટી જે છે એ તમારું કરંટ ટ્રાન્સફોર્મર છે, અને પીટી એટલે તમારું પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. અને એ સીટી અને પીટીના જે સિગ્નલ આવશે એ ઇનપુટ તરીકે રિલેને જશે, અને રિલેની અંદર એ બધા જ કમ્પેરેબલ યુનિટ હોય છે, જે કમ્પેરેટર હોય છે ડિજિટલ રિલેઝમાં, એમાં કમ્પેર કરે એની સાથે, અને પછીથી રિલે ડિસિઝન લે કે ભાઈ આ એબનોર્મલિટી છે કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન છે, અને એના આધારે જ રિલેનું ફંક્શનિંગ થતું હોય છે. તો અત્યાર પૂરતું આપણને એટલું ખબર પડી ગઈ કે રિલે જે છે ને સર એ આખી પ્રોટેક્શન સિસ્ટમના બ્રેઇન તરીકે કામ કરે છે. એટલે કે પ્રોટેક્ટિવ રિલે જે તમારી છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું પ્રોટેક્શન સિસ્ટમમાં. તો જે પ્રોટેક્શન સિસ્ટમ ડિઝાઇન તમે કરતા હશો ને એની બધી જ વાતો ક્યાંક ને ક્યાંક રિલેની આજુબાજુ જ હશે, કેમ કે રિલેની પાસે જ એક ડિસિઝન મેકિંગ કેપેસિટી છે. કેપેબિલિટી રિલે પાસે જ છે કે જે એ ડિસિઝન લેશે, અને એના જ સિગ્નલ
એ આગળ સર્કિટ બ્રેકરને આપશે ને સર્કિટનું ઓપન બી કરશે જરૂર પડશે ત્યારે એબનોર્મલ કન્ડિશન કાં તો ફોલ્ટ કન્ડિશન જે તમે કહો છો ત્યારે. તો જો મેં આ લખેલું બી છે તમે પ્રેઝન્ટેશનમાં જોઈ શકતા હશો કે ધ પ્રાઇમ ફંક્શન ઓફ રિલે ઇઝ ટુ સેન્સ ધી એબનોર્માલિટી એન્ડ અકોર્ડિંગલી ગિવ્સ ધ સિગ્નલ ટુ અસોસિએટેડ સ્વિચ ગિયર. આ સ્વિચ ગિયરની અંદર કયા કયા અસોસિએટેડ સ્વિચ ગિયર તરીકે લઈ શકાય? તો કે સૌથી પહેલાં રિલેની જે સિગ્નલ જશે એ જશે ઓક્ઝિલરી રિલે પાસે, ઓક્ઝિલરી રિલેથી જશે સર્કિટ બ્રેકરને, સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય તો સર્કિટ બ્રેકર ઓપન થાય, સર્કિટ બ્રેકર ઓપન થશે તમે ત્યાર પછીથી આપણે આઇસોલેટર ઓપન કરીશું ને અર્થિંગ સ્વિચને ક્લોઝ કરીશું. આ બધી ઓપરેટિંગ સિક્વન્સ આગળ જતાં તમને શીખવાડવાની જ છે. પણ આવી જ રીતે રિલેના મેઇન સિગ્નલથી જ બધું કામ થતું હોય છે. તો જો એ લખેલું છે એઝ ધ રિલે સર્વ્સ એઝ અ બ્રેઇન ઓફ પ્રોટેક્ટિવ ડિવાઇસ, સીટી અને પીટી જે છે એના ઇનપુટ ડિવાઇસ છે કે જ્યાં આગળથી કરંટ ટ્રાન્સફોર્મર પાસેથી કરંટનું સિગ્નલ મળશે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પાસેથી આપણને વોલ્ટેજનું સિગ્નલ મળશે. અને આ બંને સિગ્નલનો યુઝ કરીને રિલે નક્કી કરશે કન્ટિન્યુઅસલી મોનિટર થતા હોય આ કે રિલે ઓપરેટિંગ કન્ડિશનમાં આવે કે નહીં. મતલબ કે તમારું જે નેટવર્ક છે એ તમારું સ્ટેબલ કન્ડિશનમાં ઓપરેટ થઈ રહ્યું છે કે એબનોર્મલ કન્ડિશનમાં છે, આ બધું જ તેનાથી ડિસાઈડ થાય. હવે રિલેની જોડે જે મેઇન સર્કિટ બ્રેકર કાં તો જે સ્વિચ ગિયર આપણે લગાડ્યા છે એ શું કરશે? તો કે જ્યારે નોર્મલ કન્ડિશન હશે ત્યારે સૌથી પહેલાં રિલેનું કામ શું છે આ સિગ્નલ પરથી તે નક્કી કરવાનું કે ભાઈ આ હેલ્ધી કન્ડિશન છે કે એબનોર્મલ કન્ડિશન છે. જો હેલ્ધી કન્ડિશન હોય તો રિલે સિગ્નલ જનરેટ કરે નહીં, અને એબનોર્મલ કન્ડિશન હશે તો રિલે સિગ્નલ જનરેટ કરશે. હવે આમાં બી એબનોર્માલિટી બે પ્રકારની હોઈ શકે કે અમુક કેસમાં રિલે તરત જ સિગ્નલ આપી દે, અને ઓવરલોડ કન્ડિશન કે જે કન્ટિન્યુઅસ ના હોય થોડાક ટાઈમ માટે જ હોય તો રિલે થોડોક ટાઈમ રાહ જોશે, તો એને કહેવાય ટાઈમ ડિલેડ સિગ્નલ. શું કહેવાય? તો રિલેના આ જે સિગ્નલ જે પ્રોડ્યુસ થઈ રહ્યા છે એના આધારે બી રિલેનું ક્લાસિફિકેશન આગળ જતા થવાનું છે કે ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ રિલે છે, ટાઈમ ડિલેડ રિલે છે, અને એમાં બી ટાઈમમાં બી પાછી અલગ અલગ ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ આવશે. બરાબર, કેમ કે ઇન્વર્સ ઓપરેટિંગ ટાઈમ છે તો એની અંદર વેરી ઇન્વર્સ, એક્સ્ટ્રીમલી ઇન્વર્સ, નોર્મલ ઇન્વર્સ, અને જે સૌથી વધારે વપરાશમાં લેવાય છે એવી છે આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક. તો આ બધા જ વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાના છીએ. એટલે જો મેં લખ્યું બી છે કે આપણે આ ચેપ્ટરની અંદર જો રિલેના અલગ અલગ ટાઈપના કન્સ્ટ્રક્શન, એના વર્કિંગ પ્રિન્સિપલ, એ રિલેનું કામ કેવી રીતે છે, એના સેટિંગ કેવી રીતે કરાય, એના ઉપયોગો ક્યાં આગળ છે, અને રિલેની ટેસ્ટિંગની જે જરૂરિયાતો છે અને બેસિક કયા કયા ટાઈપના ટેસ્ટ આપણે રિલે પર કરવાના છે એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? ઓકે, આગળ જઈએ. હજી આગળ જે આપણે જોયું એ છે કે પ્રોટેક્ટિવ રિલે જે છે એ એબનોર્મલ કન્ડિશન અથવા તો અનયુઝ્યુઅલ કન્ડિશન બી કહી શકાય એને. તો એવી કન્ડિશન ડિટેક્ટ કરીને સિગ્નલ જનરેટ કરીને ફોલ્ટી પાર્ટને હેલ્ધી પાર્ટથી અલગ કરી દે છે જેથી કરીને તમારું ડેમેજ ઓછું થાય. ડેમેજનો મતલબ અહીંયા આગળ એવું બી થાય કે અમુક વાર બહુ હેવી શોર્ટ સર્કિટ થયું હોય ધારો કે કોઈ જગ્યા પર, તો તમને ખબર છે કે ખાલી તમારા એરિયામાં અમુક ઘરોમાં જ લાઈટો ગઈ હોય? યસ. કેમ એવું થયું હોય? તમે તમારા ઘરે જ્યારે આપણે છે ને પાંચમા સેમિસ્ટરમાં આ વાયરિંગ સબ્જેક્ટ ભણી રહ્યા છે કે અત્યારે ભણી રહ્યા છો વાયરિંગ પાંચમા, એ વાયરિંગની અંદર છે ને તમે ભણ્યા હશો તો ખબર છે તમને વાયરિંગ સૌથી સારામાં સારું કયું હોય કે તમારા ઘરની દરેક રૂમની એક એમસીબી અલગ હોય અને આખા ઘર માટેની બી બાર એમસીબી ને ઈએલસીબી અલગથી તમે લગાડેલી હોય છે. તમે જોજો કોઈક વાર તમારા ઘરે બી આવું સ્પાર્ક કે શોર્ટ સર્કિટ જેવું કંઈક થાય ને તો જે તે રૂમમાં આ વસ્તુ બની હશે ને એની જ એમસીબી ટ્રીપ થઈ ગઈ હશે. કોઈના બી ઘરે ક્યાંક તો આવું બન્યું જ હશે. તો એનો મતલબ શું છે કે એ એમસીબી જે છે ને એ બી મિનિએચર સર્કિટ બ્રેકર છે, અને એબનોર્મલ કન્ડિશન કરંટની આવીને એ કરંટ ઓપરેટેડ ડિવાઇસ છે
तो करंट नी एकदम वेल्यू वधी गई तो त्यां आगळ एमसीबी एनी एक सेट लिमिट मुकेली होय के भाई धारो के 20 एम्पियर नी एमसीबी होय तो 20 एम्पियर थी अमुक टका ओवरलोड में चाले, जेम के तमे राख्यो के भाई 10 टका ओवरलोड में चाले तो केटला 22 एम्पियर लगीन चाली जाय, पण ए 22 करता जो एम्पियर वधारे थाय शॉर्ट सर्किट में तो त्यां एमसीबी तमारी ट्रिप थई जशे। समझो छो? तो હવે આપણે જે હવે નાના નાના જગ્યા ઉપર રિલે મૂકવા જઈએ ને તો ભાઈ એનો ખર્ચો વધારે થઈ જાય, તો કોસ્ટ ઇફેક્ટિવનેસ બી તો જોવાની ને, કે ભાઈ ધારો કે હવે 10 રૂપિયાની સ્વિચ આવતી હોય અને 15 રૂપિયાની તમે પેલી રિલે મૂકવાની કોશિશ કરો તો તમે મૂર્ખા કહેવો કે ના કહેવો ભાઈ? તો પછી હવે 10 રૂપિયાની વસ્તુ બચાવવા માટે 15 રૂપિયાનું કોઈ પ્રોટેક્શન થોડી રાખવાનું છે? એક્ઝેક્ટલી, બસ એના જેવું છે। એટલે સમજવાનું કે ભાઈ કઈક વસ્તુ જે છે એની અંદર જે પોર્શનમાં, જેમ કે પ્રોટેક્ટિવ ડિવાઇસીસમાં કેવું હોય કે ભાઈ એની અંદર લિમિટ આપેલી છે કે ભાઈ કોઈ બી એપરેટસનું જ્યારે પ્રોટેક્શન કરતા હોય તો એપરેટસની મૂળ કિંમતના 5-10% ખર્ચાનું પ્રોટેક્શન તમે એને આપી શકો। જેમ કે એવું કહું કે ભાઈ 5 લાખનું જો તમારું જનરેટર છે તો તમે એની અંદર 50,000 સુધીનું જ પ્રોટેક્શન આપી શકો, પછી 5 લાખના જનરેટરની પાછળ કે 7 લાખનું પ્રોટેક્શન ના મૂકવાનું હોય। સમજો છો? તો જ્યારે આપણે એપરેટસ પ્રોટેક્શન ભણીશું ને ત્યારે તમને આવા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બી બધા કહેતા જઈશું સાથે સાથે। હજી બી તમને કહું છું કે ભાઈ પ્રોટેક્ટિવ રિલે જે છે ને આ ફોલ્ટ કે એબનોર્મલ કન્ડિશન થઈ જશે ને ત્યાર પછી જ ઓપરેટ થશે। રિલે લગાડવાનો મતલબ એ નહીં થતો કે ભાઈ ફોલ્ટ જ નહીં આવવા દે, ફોલ્ટ તો થશે જ, પણ ફોલ્ટના લીધે જે નુકસાન થવાનું હતું ને એ ઓછું થઈ જશે। રિલેનો મેઇન ફાયદો આ છે, અથવા તો નુકસાન ઓછું નહીં થાય ને તો નુકસાન થવા જ નહીં દે। સર એવું પોસિબલ છે? હા એવું છે। તમે ટ્રાન્સફોર્મર ભણી ગયા છો, એ ટ્રાન્સફોર્મરની અંદર તમે જોયું છે બુકોલ્સ રિલે। આ બુકોલ્સ રિલે છે ને એ ગેસ ઓપરેટેડ રિલે છે, તમને ખબર છે? એમાં પેલા મર્ક્યુરીના ફ્લોટ મૂકેલા હતા, મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે 13-15 ડિગ્રીના ખૂણા ઉપર એને તમે મૂકેલી હોય છે, કંઈક યાદ છે આવું? અને જેવું હેવી ગેસ એક્યુમ્યુલેશન થાય ને તો એ રિલેની અંદરથી ઓઇલ લેવલ ઓછું થાય અને રિલેના ફ્લોટ ક્લોઝ થઈ જાય। સૌથી પહેલા અલાર્મ આપે, જો તમે અલાર્મને ઇગ્નોર કરો ને આ કન્ડિશનમાં બી ટ્રાન્સફોર્મર કન્ટિન્યુઅસ વર્કિંગમાં હોય તો થોડાક ટાઈમ પછીથી એ ડિસ્કનેક્ટ થઈ જશે। ભાઈ આવું કંઈ ખ્યાલ છે તમને? તો આ જે ગેસ એક્યુમ્યુલેશન જે થયું ને, એકચ્યુઅલી આવા ટાઈપના ફોલ્ટને કહેવાય ઇનસેપિયન્ટ ફોલ્ટ। કયા? ઇનસેપિયન્ટ ફોલ્ટ, જો આર યુ ઇન્સિપિયન્ટ મતલબ કે આ ફોલ્ટ હજી થવાની તૈયારીમાં છે કે આગળ જતા એમાંથી ફોલ્ટ થશે તો તમને નુકસાન ના થાય એની પહેલા ચેતવણી આપે છે, એવા પ્રકારના ફોલ્ટ છે આ। આ ઇન્સિપિયન્ટ ફોલ્ટને જો તમે ધ્યાન ના લો તો આગળ જતા એમાંથી ઇન્ટરનલ ફોલ્ટ ક્રિએટ થઈ શકે છે અને તમારો પ્રોટેક્ટિવ રિલે જે છે હંમેશા ઇન્ટરનલ ફોલ્ટ માટે જ ઓપરેટ થશે। રિલે હંમેશા ઇન્ટરનલ ફોલ્ટ માટે જ ઓપરેટ થાય, એક્સટર્નલ ફોલ્ટ માટે ઓપરેટ થાય નહીં। બહુ સાદું એક્ઝામ્પલ આપું ભાઈ, તમને ધારો કે પેટમાં દુખે છે તો દવા તમે ગળશો ને તો જ તમારો એ દુખાવો જશે, મમ્મી કે પપ્પા એ દવા ગળે તો તમારો દુખાવો જાય નહીં। રિલેને બી એવા સેક્શન્સ આપેલા છે કે ભાઈ મારે કઈ રિલે કયા સેક્શનમાં ઓપરેટ થવાનું છે ને કયાથી કયા સેક્શનમાં જ સાચવવાનું છે, એને કહેવાય ઝોન ઓફ પ્રોટેક્શન। શું કહેવાય? ઝોન ઓફ પ્રોટેક્શન, જેમાં રિલેને ઓપરેટ થવાનું છે। ક્લિયર? અહીં સુધી કોઈ ડાઉટ? જઈએ આગળ। ચાલો હવે જો આ રહ્યું બેસિક ક્લાસિફિકેશન ઓફ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ, તો પ્રોટેક્ટિવ ડિવાઇસીસના મુખ્યત્વે બે પ્રકારના ક્લાસિફિકેશન થાય।
એક છે રિએક્શનરી ડિવાઇસ અને બીજું છે સેફગાર્ડ ડિવાઇસીસ. હવે રિએક્શનરી ડિવાઇસ એટલે કયા? કે જે નોર્મલ કન્ડિશનમાં તમારે ફોલ્ટ કે એબનોર્માલિટી આવે અને એને અલગ કરી નાખવાના. હેઝાર્ડસ એન્વાયરમેન્ટ, જેમ કે તમારે કેમિકલ પ્લાન્ટ છે કોઈ, એ કેમિકલ પ્લાન્ટમાં કોઈ જગ્યાએ આગ લાગે, કાં તો કોઈક જગ્યાએ બોઇલર ફાટ્યું કે કોઈ બી ટાઈપનું એબનોર્માલિટી ક્રિએટ થઈ, ભાઈ આજે તમને કીધી ઇલેક્ટ્રિકલ નથી પણ આવી જ ઇલેક્ટ્રિકલ જેમ કે શોર્ટ સર્કિટ થયો હતો એ પ્લાન્ટમાં, તો એ ટાઈમ દરમિયાન જે સિસ્ટમ એને આઇસોલેટ તો કરશે કે નહીં સૌથી પહેલાં? કે ભાઈ સૌથી પહેલાં તો જો શોર્ટ સર્કિટ થયો તો એને સપ્લાય મળતો બંધ થઈ જવો જોઈએ કે ભાઈ એમાં કરંટ જ ના જવો જોઈએ, તો સર્કિટ બ્રેકર એને ઓપન થશે કે નહીં થઈ જાય સૌથી પહેલાં? તો આવા બધા જે ડિવાઇસીસ છે એને કહેવાય રિએક્શનરી ડિવાઇસીસ. શું કહેવાય? અને બીજા ટાઈપના ડિવાઇસ છે જેને આપણે કહે છે સેફગાર્ડ ડિવાઇસીસ. તો સેફગાર્ડ ડિવાઇસ એટલે શું થયું કે સર આગ લાગી ને એટલે અમે સૌથી પહેલા આગ બુઝાવવા ગયા, ફાયર બ્રિગેડ વાળા આવીને પાણી છાંટે છે કે નહીં? તમે ફાયર એક્સ્ટિંગ્યુશર લઈને આગ ઓલવવા જતા રહો છો કે નહીં જતા રહેતા? તો આ બધા જે ડિવાઇસીસ સાથે લાગ્યા છે જેને કહેવાય છે સેફગાર્ડ ડિવાઇસીસ. જેમ કે સ્મોક ડિટેક્ટર તમે લગાડ્યું, ફાયર સ્પ્રિંકલર લગાડ્યું. તમે છે ને મોલમાં બધે ફરવા જતા હશે ને તો ત્યાં અમુક જગ્યાએ તમે છત ઉપર જોશો ને તો ત્યાં આગળ છે ને આવા સ્પ્રિંકલર લગાડેલા હોય કે જે ઓપરેટ થઈ જાય જ્યારે આવું કંઈ ફાયર થાય ને ત્યારે ત્યાં આગળથી પાણી પડતું જાય. ઇવન અમુક જગ્યા પર છે ને કુલિંગ સિસ્ટમ બી એવી લગાડેલી હોય કે ત્યાં આગળથી છે ને કુલિંગ વેન્ટ્સ મૂકેલા હોય ને હવા તમારે બહાર નીકળતી હોય. જેમ કે સેન્ટ્રલાઇઝ્ડ એસી, સેન્ટ્રલાઇઝ્ડ એસી તમે જોયા છે કે નહીં? આવું એપરેટસ માટેની બી કુલિંગ સિસ્ટમ ડિઝાઇન થઈ શકે છે, બરોબર? તો આવા ડિવાઇસીસને કયા ડિવાઇસ કહેવાય? સેફગાર્ડ ડિવાઇસીસ. આ બેમાં ફરક પડ્યો, હવે ખબર પડી ગઈ રિએક્શનરી ડિવાઇસીસ કોને કહેવાય અને સેફગાર્ડ ડિવાઇસીસ કોને કહેવાય. હવે છે ને આ બંને ડિવાઇસમાં સૌથી પહેલું ઓપરેશન કોનું હશે? રિએક્શનરી ડિવાઇસીસ. કેમ તમે આવું કીધું? એક્ઝેક્ટલી, વેરી ગુડ, એક્સેલન્ટ આન્સર. સૌથી પહેલા સર એ ફોલ્ટનો જે રૂટ કોઝ છે કે જેનાથી એને કરંટ ફીડ થઈ રહ્યો છે, આપણે કરંટ તો ડિસ્કનેક્ટ કરીએ કે નહીં? તો રિલે જે છે એ આ ડિવાઇસીસમાં આવશે, રિએક્શનરી ડિવાઇસીસમાં, કે જે સૌથી પહેલા એબનોર્માલિટી ડિટેક્ટ કરશે અને એને દૂર કરવાની કોશિશ કરશે અને હેલ્ધી સિસ્ટમ અને ફોલ્ટી સિસ્ટમને એકબીજાથી છૂટા પાડી આપશે. ક્લિયર અહીં સુધી? કોઈ ડાઉટ? જઈએ આગળ. હવે આ પ્રોટેક્ટિવ રિલેની જે આપણે વાત કરીએ તો એ ઓપરેશન કેવી રીતે થાય? જે મેં આગળ તમને કીધું ને કે એની સાથે એસોસિએટેડ ઓક્ઝિલરી બધી લગાડેલી છે. તો જો સૌથી પહેલા મારું શું છે, બસ બાર છે, દેખાય છે તમને આ ફિગરમાં? ફિગર પછી છે ને જો આ રહ્યું સર્કિટ બ્રેકર, સર્કિટ બ્રેકર થી આ તમારો ફીડર છે જે લોડ સુધી જાય છે. હવે ધારો કે અહીંયા આગળ ફોલ્ટ થયો છે, આ ફોલ્ટ દેખાય છે? આ લાઈન ટુ ગ્રાઉન્ડ ટાઈપનો ફોલ્ટ થયો છે. અત્યારે આ શું મૂકેલું છે? પ્રાઇમરી સર્કિટમાં કરંટ ટ્રાન્સફોર્મર. શું મૂકેલું છે? અને કરંટ ટ્રાન્સફોર્મર માંથી સિગ્નલ ક્યાં જાય છે? રિલેની કોઇલમાં ગયા. આ જે છે ને અટ્રેક્ટેડ આર્મેચર ટાઈપની રિલે છે. કઈ છે? હવે તમને એવું ખબર નહીં હોય હજી કેમ કે તમે કન્સ્ટ્રક્શન ભણ્યા નથી, પણ મને ખબર છે આ અટ્રેક્ટેડ આર્મેચર ટાઈપની રિલે છે. આ એનું આર્મેચર છે. આ શું છે? એનું આર્મેચર. હા,
આ તમારી ટ્રીપ કોઇલ માટેની બેટરી છે, કેમ કે ટ્રીપ સર્કિટને ક્લોઝ કરશે તો એને સપ્લાય બી તો મળવો જોઈએ ને, એ આ છે. આ તમારી ટ્રીપ કોઇલ છે અને આ તમારું પ્લન્જર છે, સર્કિટ બ્રેકરનું પ્લન્જર. યસ, હવે શું થશે એ તમને સમજાવજો. નોર્મલ કન્ડિશનમાં તમારા બસ બાર પરથી સર્કિટ બ્રેકરમાં થઈને લોડ સુધી કરંટ જાય છે, આ નોર્મલ કન્ડિશન, હેલ્ધી, હજી કોઈ જાતનો ફોલ્ટ થયો નથી ત્યારની આ કન્ડિશન છે, કે હજી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જ થયો નથી તો આ તમારી નોર્મલ વર્કિંગ કન્ડિશન છે. જો નોર્મલ કન્ડિશન હોય તો રિલેને ઓપરેટ થવાનું છે, નહીં થાય તો એ ટાઈમ દરમિયાન આ આર્મેચર કેવું કન્ડિશનમાં હશે, શોર્ટ સર્કિટ કે ઓપન સર્કિટ? ઓપન સર્કિટ. અને એ ટાઈમ દરમિયાન આ પ્લન્જર ક્યાં લાગેલું હશે, સર્કિટ બ્રેકરની કોઇલ એનર્જાઇઝ થઈ હશે કે નહીં થઈ હોય એ મને કહો. ચાલો આ ઓપન છે તો સર્કિટ બ્રેકરની આ કોઇલ એનર્જાઇઝ થશે કે નહીં થાય? નહીં થાય. નહીં થાય, નહીં થાય તો આ પ્લન્જરને પોતાની તરફ ખેંચે ખરી, તો એ નોર્મલ કન્ડિશનમાં ક્લોઝ પોઝિશનમાં રહેશે કે નહીં રહે? એટલે આ ક્લોઝ જ કન્ડિશનમાં રહેશે કે નહીં રહે? બરોબર. ઓકે, હવે ધારો કે અહીંયા ફોલ્ટ થયો, લાઈન ટુ ગ્રાઉન્ડ ટાઈપનો ફોલ્ટ થયો, લાઈન ટુ ગ્રાઉન્ડ ટાઈપનો ફોલ્ટ થયો અહીંયા આગળ, તો હવે રિલેની કોઇલને એબનોર્મલ સિગ્નલ મળશે કે નહીં મળે? કેમ કે કરંટનું મેગ્નિટ્યુડ એકદમ વધી જશે, કરંટનું મેગ્નિટ્યુડ વધી ગયું તો નોર્મલ કન્ડિશનમાં જે પહેલા અહીંયા આગળ તમારી સિટીમાં, આ સિટી ધારો કે 1000:1 ની સિટી છે, કેટલી? 1000:1 એટલે કે 1000/1 એમ્પિયર વાળી સિટી છે આ તમારી. નોર્મલ કન્ડિશનમાં એમાંથી 1000 એમ્પિયર પાસ થઈ રહ્યા છે તો સિટીની સેકન્ડરીમાં કેટલા એમ્પિયર દેખાશે? 1 એમ્પિયર. 1000:1 ની સિટી છે ને ભાઈ, 1000/1 એમ્પિયર વાળી સિટી છે. હું તમને જે સમજાવું છું એ ખબર પડે છે ભાઈ? 1000/1 એમ્પિયર ની સિટી છે, નોર્મલ કન્ડિશનમાં 1000 એમ્પિયર જઈ રહ્યા છે તો સિટીની સેકન્ડરીમાં કેટલા એમ્પિયર દેખાશે? ઓકે, તો તમે રિલેમાં એવું સેટિંગ નાખ્યું છે કે ભાઈ જઈ લગીન સિટી 1 એમ્પિયર કે એનાથી ઓછા બતાવતી હોય તો રિલેને ઓપરેટ થવાનું નહીં. એક્ઝેક્ટલી. પણ હવે ધારો કે લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થયો અહીંયા આગળ, તો કરંટનું મેગ્નિટ્યુડ થઈ ગયો 3000 એમ્પિયર. ફોલ્ટ કરંટ જે થઈ ગયો એ કેટલા થઈ ગયો? 3000 એમ્પિયર. તો સિટીની સેકન્ડરી બાજુ કેટલા એમ્પિયર દેખાશે? 3 એમ્પિયર. તો 3 એમ્પિયર તો 1 કરતા વધારે છે કે નહીં? તો આ રિલેની કોઇલ એનર્જાઇઝ થશે? તો આ પ્લન્જર જે બહાર તમને દેખાય છે, પ્લન્જરને ક્લોઝ થશે અહીંયા આગળ સર્કિટ? સર્કિટ ક્લોઝ થઈ તો આ બેટરીના લીધે અહીંયા આગળથી કરંટ ફ્લો થશે કે નહીં થાય? આ કરંટ પોઝિટિવ થી નેગેટિવ આ ડિરેક્શનમાં ફ્લો થાય છે તો અહીંયા આગળ અટ્રેક્શનનું ફોર્સ લાગશે, તો આ પ્લન્જર એ શું થઈ જશે? ઓપન થઈ ગયું. મતલબ કે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ અલગ થઈ ગયા. જો આ ફોલ્ટી પાર્ટ અલગ થઈ ગયો અને આ હેલ્ધી પાર્ટ અલગ થઈ ગયો, થયું કે નહીં? ધીસ ઇઝ ધી ઓપરેશન ઓફ પ્રોટેક્ટિવ રિલે. રિલે આ રીતે કામ કરે છે, સમજ પડી? આ બેસિક કન્વેન્શનલ મેથડ કે જે વર્ષોથી આપણા સિસ્ટમમાં છે એ છે.
હવે આની જગ્યા પર આપણે ડિજિટલ રિલે પર સ્વિચ થઈ ચૂકેલા છીએ, એ આપણે ડિજિટલ રિલે બી આગળ જતા ભણવાના છીએ, પણ કન્વેન્શનલ સિસ્ટમ તો ખબર પડવી જોઈએ કે નહીં ભાઈ, કે રિલેનું ઓપરેશન જ કેવું હશે? કેમ કે હજી બી તમે જશો ને તો સિસ્ટમમાં અમુક ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં, એટલે કે MGVCL, DGVCL, PGVCL આ બધાના જે સબસ્ટેશનો છે ત્યાં આગળ, જેટકોના અમુક સબસ્ટેશનો છે ત્યાં આગળ, ઓપરેટિંગ જનરેશનના જે પ્લાન્ટ જે છે તમારા ત્યાં આગળ બધે બી હજી બી અમુક જગ્યા ઉપર આ તમારી નોર્મલ ડિજિટલ એનાલોગ ટાઈપની રિલે અવેલેબલ છે જ, તો એના સેટિંગ બી તમારે કરવાના રહેશે, તો એનું ઓપરેશન બી કેવી રીતે થાય એ તમને ખબર પડવી જોઈએ કે નહીં? એટલે અમુક જગ્યાએ ભલે લોકો તમને કહેતા હોય કે આઉટડેટેડ સિલેબસ છે, પણ ભાઈ સરકાર પાસે અમુક જગ્યા પર આઉટડેટેડ વસ્તુઓ હજી બી વર્કિંગ કન્ડિશનમાં છે, તો તમારે એનું સેટિંગ કરવાનું થાય કાં તો એનું ઓપરેશન તમારે ડિફાઈન કરવાનું થાય, તો તમને આવડવું તો જોઈએ કે નહીં? હું એવું નહીં કહેતો કે ભાઈ જો તમે માર્કેટમાં જાઓ તો માર્કેટમાં જે વસ્તુ અવેલેબલ જ્યાં સુધી થશે ત્યાં સુધી તો તમારે એ વસ્તુ શીખવી પડશે કે નહીં? તો તમારા શીખવાનું છે કે નહીં શીખવાનું ભાઈ? એટલે એનાલોગ સિસ્ટમનું બી આવડવું જરૂરી છે સાથે સાથે. આગળ જઈએ. ઓકે, હવે આ રિલેનું એક્ચ્યુઅલમાં ટ્રિપિંગ મિકેનિઝમ કેવું હોય એના આપણે થોડું ડિટેલમાં જઈએ. જે આ ટ્રિપિંગ મિકેનિઝમ છે રિલેનું એ જોઈએ. જો આ આપણું સોર્સ સાઈડ ઉપર છે, આ સોર્સ છે, આ ટ્રાન્સફોર્મર મેં મૂક્યું છે, અને આ પહેલો સેક્શન છે એનું આ સર્કિટ બ્રેકર છે. સર્કિટ બ્રેકર પછી આ એક બસ બાર છે આપણો, બસ બાર થી તમારી આખી એક ટ્રાન્સમિશન લાઈન જઈ રહી છે. આ ટ્રાન્સમિશન લાઈનમાં છે ને બંને એન્ડ ઉપર તમારી સીટી મૂકેલી હશે અને બંને એન્ડ ઉપર સર્કિટ બ્રેકર મૂકેલા છે. દેખાય છે ભાઈ? આ તમારી પ્રોટેક્ટિવ રિલે છે કે જેને ઇનપુટ મળે છે સીટી અને પીટીમાંથી. જો સીટીની સેકન્ડરીમાંથી અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાંથી મેં એને ઇનપુટ સિગ્નલ આપ્યા. જો આ દેખાય છે બેવ, સીટી અને અહીંયા આગળથી એક આ પીટીનું કનેક્શન લગાડ્યું. ઓકે, હવે આ એફ જે છે ને એ તમારો ફોલ્ટ છે, કે ધારો કે આ ટ્રાન્સમિશન લાઇનમાં ફોલ્ટ થાય છે. આજે ફોલ્ટ થયો તો રિલે ડિટેક્ટ કરશે કે ભાઈ ફોલ્ટ થયો કે નહીં થયો? આગળ જ આપણે જે જોયું ઓપરેશન એ પ્રમાણે. યસ ઓર નો? ઓકે, હવે જેવો આ ફોલ્ટ થયો તો રિલે ડિટેક્ટ કરી, તો રિલે સેન્સ કરીને સૌથી પહેલું સિગ્નલ કોને આપશે? તો કે એના કોન્ટેક્ટરને. એટલે રિલેનો કોન્ટેક્ટ શું થશે? ક્લોઝ થશે. આ રિલેનો કોન્ટેક્ટ જે નોર્મલી ઓપન હતો ને એ શું થશે? ક્લોઝ થઈ જશે. વાહ, જેવો રિલેનો કોન્ટેક્ટ ક્લોઝ થશે એટલે ઓક્ઝિલરી રિલેને સપ્લાય મળ્યો. ઓક્ઝિલરી રિલેને સપ્લાય મળે તો ઓક્ઝિલરી રિલેનો નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું થશે? એ બી ક્લોઝ થઈ જશે. જેવો આ કોન્ટેક્ટ ક્લોઝ થશે તો સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલને, સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ છે એને કમાન્ડ મળ્યો, એક એક સિગ્નલ મળ્યું, તો ટ્રીપ કોઇલ ઓફ સર્કિટ બ્રેકર જે છે એનર્જાઇઝ થશે, એટલે આ સર્કિટ બ્રેકર શું થઈ જશે? ઓપન થઈ જશે, આઇસોલેટ કરશે. યસ ઓર નો? આ ઉપર જે તમને આ દેખાય ને આ તમારી પાવર સર્કિટ છે. આ કઈ સર્કિટ છે? પાવર સર્કિટ. અને આ જે દેખાય છે આ કઈ સર્કિટ છે? કંટ્રોલ સર્કિટ. યસ, આ તમારી કંટ્રોલ સર્કિટ છે. કંટ્રોલ સર્કિટની બાબતમાં તમને કહી દઉં
કે ભાઈ આ છે ને તમારી બહુ ઓછા પાવર પર ઓપરેટ થતી સર્કિટ છે, આ ખાલી ને ખાલી કંટ્રોલિંગ માટે વપરાય છે, એટલે આના રેટિંગ ઓછા હોય એઝ કમ્પેર ટુ પાવર સર્કિટ. આ તમારું લેડર ડાયાગ્રામ ટાઈપ છે. કયો ડાયાગ્રામ? લેડર ડાયાગ્રામ. જે લોકો ઓટોમેશન ની અંદર કંટ્રોલ સર્કિટ ને એના પર કામ કરી રહ્યા છે, કાં તો જેને પીએલસી ને એના વિશે થોડું ઘણું બી નોલેજ હશે ને, એને આ ખબર હશે કે આ લેડર ડાયાગ્રામ ટાઈપનું પ્રોગ્રામિંગ છે, જેમાં આને આ જે છે ને આને કહેવાય પાવર રેલ. આ જે ઊભો કોલમ દેખાય છે, આ પાવર રેલ છે. આ પ્લસ 5 વોલ્ટ કાં તો પ્લસ 12 વોલ્ટનો હોય અને આ તમારો 0 વોલ્ટનો હોય. પાવર રેલ છે આ બે, જેની વચમાં તમારા કંટ્રોલ કમ્પોનન્ટ્સ લગાડેલા હોય. આ તમારું કોન્ટેક્ટર છે. શું છે? હા, આ કોન્ટેક્ટરના કોન્ટેક્ટ બે પ્રકારના હોઈ શકે, નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ. કયા કયા ટાઈપના? હા, જ્યારે, હવે સાંભળજો ખાસ ધ્યાનથી, જ્યારે કોન્ટેક્ટરના કોન્ટેક્ટ એનર્જાઇઝ થાય ત્યારે એનું સ્ટેટસ બદલાય. શું કીધું? જ્યારે કોન્ટેક્ટરના કોન્ટેક્ટને સપ્લાય મળે કાં તો એનર્જાઇઝ થાય ત્યારે એનું સ્ટેટસ બદલાય. ઓકે સર, અહીંયા આગળ એનર્જાઇઝ થવાનો મતલબ શું? તો કે ભાઈ એને સપ્લાય મળ્યો, આ રિલેનું સિગ્નલ મળ્યું ને, રિલેનું સિગ્નલ મળ્યું તો એનર્જાઇઝ થયું, તો એનું સ્ટેટસ બદલાયું કે નહીં? હવે કે ભાઈ નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું થઈ ગયો? ક્લોઝ થઈ ગયો. અને એવો ના, ઓ ભાઈ ક્લોઝ નોર્મલી ના કહેવાય. હું તને એવું કહી શકું કે ભાઈ તું નોર્મલી ડાયો, નોર્મલી ગાંડો છે. હું તને એવું કહી શકું તું નોર્મલી પુરુષ, નોર્મલી સ્ત્રી છે. નોર્મલ અવસ્થા એક જ હોય હંમેશા, એ બીજી કોઈ દિવસ હોય જ ના. તો નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું થાય? ક્લોઝ. જ્યારે બી એનર્જાઇઝ થાય ને ત્યારે નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું થાય? અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ શું થાય? ઓપન. એક્સેલન્ટ. આ જ સમજવાનું છે ભાઈ. ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો આવું જ બોલે કે એનો કન્વર્ટ્સ ઇનટુ એનસી. કોઈ દાડે એવું ના થાય, નોર્મલ અવસ્થા કોઈ દિવસ થાય ખરી? મારથી કે નોર્મલી ડાયો છોકરો, નોર્મલી ગાંડો થઈ ગયો, કોઈ દિવસ ના કહેવાય યાર. આ જ વસ્તુ સમજવાની છે ભાઈ, કે ભાઈ નોર્મલ કન્ડિશન જે છે એના પછી કોઈ ઇવેન્ટ થઈ, એટલે કે કાં તો એનર્જાઇઝ થયું ને સપ્લાય મળ્યો તો એનું સ્ટેટસ બદલાયું. મારા તો એવું કહેવાય ભાઈ કે જેના લગ્ન થયા છે પહેલા, કે ભાઈ નોર્મલી કુંવારો, નોર્મલી પરિણીત છે, કોઈ દિવસ ના કહેવાય. કે ભાઈ નોર્મલી કુંવારો હતો પણ લગ્ન થયા એટલે કે ઇવેન્ટ બની ગઈ તો એનું સ્ટેટસ બદલાઈ ગયું કે નહીં? એક્ઝેક્ટલી. બસ આ સમજવાનું છે તમારે, કે ભાઈ નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું થાય અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ. એક્સેલન્ટ. આમાં કોઈ ડાઉટ હવે? રિલે નું ટ્રિપિંગ મિકેનિઝમ આવડે કે ના આવડે? બસ આ જ વાર્તા આમાં લખેલી છે. લેક્ચર બતાવીને આવજો ભાઈ, જઈએ આગળ. હવે જે આપણે આ ફિગરમાં જોઈએ, જો એક અહીંયા આગળ તમારી મેઇન રિલે છે અને બીજી કઈ રિલે લખ્યું છે? ઓક્ઝિલરી રિલે લખ્યું છે. તો સર એ બેમાં ફરક શું? તો ભાઈ પ્રોટેક્ટિવ રિલે કે જે તમારી મેઇન રિલે છે, એ રિલેનું દિમાગ છે અને એને બહુ ફાસ્ટ કામ લેવાનું છે, ફટાફટ. તો લેક્ચર છે રેકોર્ડ થઈ ગયું છે, તો એ રિલેને ફાસ્ટ એક્ટિંગ કામ કરવાનું છે, એને ફાસ્ટ એક્ટિંગ કામ કરવાનું છે
તો એના રેટિંગ કેવા હશે કરંટ અને વોલ્ટેજ ના? બહુ જ ઓછા. તમે એવું કહો કે ભાઈ રેસમાં દોડાવડાવો છે તો જાડિયો માણસ વધારે ઝડપથી દોડે કે પાતળો વધારે દોડે? એક્ઝેક્ટલી. તો સિસ્ટમના પ્રોટેક્શનની સ્પીડ જો વધારવી હોય તો પ્રોટેક્ટિવ રિલેની સાઈઝ કેવી હોવી જોઈએ? ઓછી ઓછી, યસ ઓર નો? સાઈઝ ઓછી ક્યારે હોય? જ્યારે નું કરંટ નું રેટિંગ ઓછું હશે ત્યારે. યસ, એનું જે પાવર રેટિંગ હશે ને એ નોર્મલી પ્રોટેક્ટિવ રિલેનું ઓછું હશે અને ઓક્ઝિલરી રિલેનું વધારે હશે હંમેશા. આ દિમાગમાં ઉતારો હા, કે એઝ કમ્પેર્ડ ટુ ઓક્ઝિલરી રિલે, પ્રોટેક્ટિવ રિલેના પાવરના રેટિંગ્સ બહુ જ ઓછા હોય છે પણ ઓપરેશન સ્પીડ બહુ જ વધારે. ઓપરેશન સ્પીડ ઇઝ વેરી હાઈ. હવે આ ઓક્ઝિલરી રિલે જે છે ને એ તમારી આ પ્રોટેક્ટિવ રિલેને ઓપરેશન પછીથી ઓપરેશન કરવાનું છે અને એને મુખ્યત્વે મેઇન સર્કિટ બ્રેકરના રેટિંગ સાથે કામ કરવાનું છે. તો એની સાઈઝ કેવી હોવી જોઈએ? એક્ઝેક્ટલી. જો તમને કહું, આ રિલે જે છે એ સેકન્ડરી સાઈડ ઉપર લાગેલી છે પીટી અને સીટીની. આ સીટીની સેકન્ડરીમાં એક જ એમ્પિયર આવતો હતો, આપણે જે હમણાં કીધું ને 1000:1ની સીટી છે. તો પ્રાઇમરીમાં જ્યારે 1000 એમ્પિયર છે ને તો સેકન્ડરીમાં ખાલી એક જ એમ્પિયર છે. પણ તમારું જે સર્કિટ બ્રેકર જે છે એ તો 1000 એમ્પિયર પર લાગેલું છે. તો 1000 એમ્પિયર પરની સર્કિટ બ્રેકરની ટ્રિપિંગ કોઇલ એનર્જાઇઝ કરવા માટે તમારી કઈ રિલે છે? તો ઓક્ઝિલરી રિલેનું પાવર રેટિંગ નોર્મલ રિલે કરતા વધારે હશે કે નહીં હોય? એક્ઝેક્ટલી, હશે જ. આ ઓક્ઝિલરી રિલેને આપણે ઓલ ઓર નથિંગ રિલે પણ કહેવામાં આવે છે. શું? ઓલ ઓર નથિંગ, બધું આ જ કરે છે અને તે છતાં બી એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી એના જેવું કહેવાય. બધા ઓપરેશન કે ભાઈ સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરવાનું કામ ઓક્ઝિલરી રિલેનું જ છે. તો સર્કિટ બ્રેકર ઓપન નહીં થાય ત્યાં લગીને તમારો ફોલ્ટ ચાલુ ને ચાલુ રહેશે કે નહીં રહે? તો ફોલ્ટને ક્લિયર કરવા માટે સર્કિટ બ્રેકરનું ઓપન થવું જરૂરી છે. સર્કિટ બ્રેકરને ઓપન કરવા માટે ઓક્ઝિલરી રિલે સિગ્નલ આપશે કે નહીં આપે? બધું કામ એ કરે પણ ઓક્ઝિલરી રિલે જાતે સપ્લાય આપતી નથી. એ કોના ઉપર આધારિત છે? મેઇન રિલે ઉપર આધારિત છે. યસ, કે ભાઈ મેઇન રિલે જ્યાં સુધી સિગ્નલ ના આપે ત્યાં સુધી ઓક્ઝિલરી રિલે કશું જ કામ કરતી નથી. એટલા માટે જ એને કહેવાય છે ઓલ ઓર નથિંગ રિલે, કે બધું એને જ કરવાનું છે પણ તે છતાં બી એ કશું જ નહીં કરી શકે જ્યાં સુધી મેઇન પ્રોટેક્ટિવ રિલે અને સિગ્નલ નહીં આપે ત્યાં સુધી. યસ ઓર નો? જો મેં લખ્યું બી છે, ઓક્ઝિલરી રિલે ડુ નોટ પરફોર્મ પ્રોટેક્ટિવ ફંક્શન ધેમસેલ્સ બટ એડ એડિશનલ લોજિકલ ફંક્શન્સ ટુ પ્રોટેક્શન સિસ્ટમ વેન કમ્બાઇન્ડ વિથ પ્રોટેક્શન એન્ડ મેઝરમેન્ટ રિલેઝ. તમને કીધું જાતે કોઈ પણ પ્રકારનું કામ કરી શકતી નથી જ્યાં સુધી એને મેઇન રિલે સિગ્નલ નહીં આપે ત્યાં સુધી. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? ઓકે. આ ઓક્ઝિલરી રિલે જે છે ને એ ભાઈ પ્રોટેક્શન સિસ્ટમમાં બહુ જરૂરી છે અને એનો રોલ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એનાથી તમે નક્કી કરી શકશો કે ભાઈ પ્રોટેક્શન કયા ટાઈપનું આપવાનું છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કઈ કઈ જગ્યા ઉપર આપવાનું છે, કેટલા કરંટ અને વોલ્ટેજના રેટિંગ સાથે હેન્ડલ કરવાના છે. એના આધારે તમારી ઓક્ઝિલરી રિલેની સાઈઝ નક્કી થશે. તો ઓક્ઝિલરી રિલે જે છે ને એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા કેસમાં, પણ એ પોતાનું મગજ ચલાવી શકતું નથી, એ રોબોટ છે.
રોબોટ ને જ્યાં સુધી એનું પેલું માઇક્રોપ્રોસેસર ચિપ જ્યાં સુધી સિગ્નલ નહીં આપે ત્યાં સુધી કશું કામ કરી શકે નહીં. જેમ કે આપણા જ કેસમાં કહે તો તમે જાતે જમવાનું હાથથી ખાવ છો, પણ હાથથી એને ખાવા માટેનું સિગ્નલ કોણે આપ્યું? મગજ. યસ. તો બ્રેઇન જે કામ કરે છે એ તમારું પ્રોટેક્ટિવ રિલે કામ કરશે, અને ઓક્ઝિલરી રિલે એટલે તમારા બાકીના શરીરના અંગો કે જે પોતાની જાતે કશું નહીં કરતા પણ બધું જ કામ એ જ કરે છે. તો આ એક ડિફરન્સ છે પ્રોટેક્ટિવ રિલે અને ઓક્ઝિલરી રિલે વચ્ચે, બહુ સાદા શબ્દોમાં. ખબર પડી કે નહીં? આવડે કે ના આવડે? આ જઈએ આગળ. હજી એ જ વાત કન્ટિન્યુ કરીએ છે. અમુક વાર ઓક્ઝિલરી રિલે જે છે તમારી મેઇન રિલેની સાથે જ મૂકેલી હોય, જેથી કરીને પ્રોટેક્શનની અંદર તમે એક્યુરસી વધારે લઈ શકો. આ સિસ્ટમના થોડા ફાયદા છે કે ભાઈ કોન્ટેક્ટ બર્ડન જે મેઇન સિસ્ટમ જે હોય મેઇન રિલે, એની જોડે જ તમે આ ઓક્ઝિલરી રિલે બી લગાડેલી છે. તો તમે એવું કરી શકો ને કે અમુક છેડા મેઇન રિલેને આપો ને અમુક છેડા ઓક્ઝિલરી રિલેને ડાયરેક્ટ જ આપી દો, તો તમે એના ઉપરનું બર્ડન ઓછું કર્યું કે નહીં? ભાઈ હું તમને એવું કહું કે તમને તમને બીજું મગજ એક એક્સ્ટ્રા મળી જાય. જેમ કે આ તમારો સ્માર્ટફોન છે ને, એક એક્ઝામ્પલ આપું. તમારે આજે વાઇવા આપવા જવાનું છે 10 વાગે, પણ તમે પહોંચો ત્યારે તમારે યાદ કરવાનું છે કે મારે આજે કામ શું કરવાનું છે. તો તમને ખબર, તમે અલાર્મ સેટ કરી શકો છો કેલેન્ડરમાં ઇવેન્ટ નાખીને. જેમ કે કોકની બર્થડે આવી છે તો તમે બર્થડે ની અંદર બધું તેમાં નાખી દો છો, તો એ તમને નોટિફિકેશન આપે કે ભાઈ તારે 10 મિનિટ પછી આ કરવાનું છે. યસ ઓર નો? તો એ તમારા બ્રેન પરનું બર્ડન તમે ઓછું કરી દીધું સ્માર્ટ કામ કરીને. એવી જ રીતે મેઇન રિલેની સાથે ઓક્ઝિલરી રિલેને લગાડીને અમુક છેડા ડાયરેક્ટ ઓક્ઝિલરી રિલેને આપી દેવામાં આવે તો મેઇન રિલે પરનું બર્ડન ઓછું થાય કે ના થાય? તમારું કામ ચોક્કસ રીતે પતે કે ના પતે? તમારે એક્સ્ટ્રા કોમ્પ્લેક્સિટી કરવાની જરૂર ના પડે ને દેખાવ કેવું થઈ ગયું એકદમ સિમ્પલ રિલેનો. કેમ કે ભાઈ ધારો કે 10 છેડા એક જ રિલેને લગાડું, એના કરતાં 2 રિલેને 5-5 છેડા લગાડું, તો કયું વધારે સારું લાગે? અને એમાં છે ને છેડા છૂટી પડવા જવાના બી ચાન્સીસ ઓછા થઈ જાય. તમે એક જ પ્લગ ઉપર એક જ સ્વિચથી તમે 10-10 અલગ અલગ ઓપરેશન કરો, કાં તો 10 અલગ અલગ સ્વિચથી ઓપરેશન કરો, તો કયું વ્યવસ્થિત કામ કરી આપશે તમને? એક્ઝેક્ટલી. એટલા માટે જ આવું જ્યારે કર્યું ને તો કનેક્શન એકબીજાથી છૂટા પાડી દઈએ તો ઓક્ઝિલરી રિલે ને મેઇન રિલેની સાથે કનેક્ટ કરી દો તો તમારું કામ આસાન થઈ શકે છે. યસ ઓર નો? ઓક્ઝિલરી રિલે બીજા કયા કયા કામ કરી શકે? તો જેમ કે ચેન્જ ઓવર કહી શકે, ચેન્જ ઓવર રિલે, ફ્લેગ ઇન્ડિકેશન, પછી ટાઈમ ડિલે પ્રમાણેનું ઓપરેશન કરાવડાવવું હોય તો, કોન્ટેક્ટ વધારવા હોય તો, મેકિંગ અને બ્રેકિંગ કેપેસિટી કોન્ટેક્ટની બદલવી હોય તો, સિગ્નલ જ મોકલવું હોય તો, અલાર્મ આપવું હોય તો, આ બધા જ કામ ઓક્ઝિલરી રિલે કરે છે. હવે તમને થાય સર આ બધા કામ જરા ડિટેલમાં સમજાવો, તો ભાઈ આ બધા કામ છે ને જેમ જેમ તમે રિલેના કન્સ્ટ્રક્શન આવશો ને એમ એમ તમને ખબર પડશે. કેમ કે આ ફ્લેગ સેટિંગની એનથી બધું જે છે ને એ જ્યારે તમે રિલેને જોશો ને પ્રેક્ટિકલી, અને અહીંયા આગળ ડાયાગ્રામમાં હું તમને બતાવીશ સાથે, તો તમને વધારે અંદાજો આવશે. તો હમણાં પૂરતું ખાલી ધ્યાન રાખો કે ઓક્ઝિલરી રિલે આટલા બધા કામ કરી શકે છે, બરોબર? અને ઓક્ઝિલરી રિલે જે છે ને એ ઇન્સ્ટન્ટેનિયસ પ્રકારના હોઈ શકે, જેનું કોઈ કેલિબ્રેશન કરવાની જરૂર હોતી નથી ભાઈ. કેમ કે એ મેઇન રિલે નથી, એ જ્યારે એને સિગ્નલ મળશે ત્યારે એનર્જાઇઝ થઈને જ કામ કરવાનું છે. તો એ તમારી ઓક્ઝિલરી રિલે જે છે એ ઇન્સ્ટન્ટેનિયસ પ્રકારના હોય, કે સિગ્નલ મળ્યું તરત કામ કરવાનું છે, એટલે એનું કોઈ કેલિબ્રેશન કરવાની જરૂર હોતી નથી. અને આમાં ફક્ત એનર્જાઇઝ કરવા માટે એને કઈ વસ્તુની જરૂર પડે છે? તો કે ભાઈ સપ્લાયના વોલ્ટેજ, એટલે એની એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી કઈ હોઈ શકે? મેઇન વોલ્ટેજ. જો લખ્યું છે મેં
इट हैज ओनली वन एनर्जाइजिंग क्वांटिटी एंड जनरली इट इज वोल्टेज. अने वोल्टेज क्या थी एने मळी शके छे बेटरी. रिले नी अंदर बेटरी अमुक रिले मां आवे भी छे ए भी हुं तमने बताईश के भाई डिजिटल रिले मां बेटरी अलग थी लगाड़ेली होय छे जे आज बधा ऑपरेशन माटे जरूरी छे. बेटरी अमुक वार मूकवा पाछळना कारण बीजा अलग अलग भी छे जे आपणे आवता लेक्चरोमां जोवाना छीए. बराबर? तो अहीं सुधी कोई डाउट? ना सर. नो सर. ओके सॉरी. मैकेनिज्म सर पेलो रिले वालो आ वाळो आ वाळो ना ना एनी पहेला में. ओके आ प्रोटेक्टिव रिले नु ऑपरेशन केवू छे? हां एक आज मिनिट. हां